डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપ સર્વેનું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડિયો લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમએલ ટુ વન ઝીરો થ્રીના એકમ પાંચ વિશે કે જેનું નામ છે નેટવર્ક અને નેટવર્કિંગ તો એકમ પાંચના વિડિયોમાં નેટવર્ક અને નેટવર્કિંગ પાર્ટ વનમાં આપણે માહિતી મેળવી પાયાગત નેટવર્કિંગ સંપૂર્ણ નેટવર્ક જોડાણ સ્વિચ નેટવર્ક જોડાણ કયા કયા હોય છે નેટવર્કની પદ્ધતિઓ કઈ કઈ હોય છે ત્યારબાદ સ્વિચિંગ પદ્ધતિઓ જેવી કે સર્કિટ સ્વિચિંગ પેકેટ સ્વિચિંગ વિશે માહિતી આપણે પાર્ટ વનમાં મેળવી આ વિડીયો લેક્ચરમાં આપણે સેલ સ્વિચિંગ અને તે પછીના મુદ્દાઓની માહિતી મેળવીશું તો સેલ સ્વિચિંગની વાત કરીએ તો સેલ સ્વિચિંગ હાલની સૌથી વધારે ઉપયોગી પદ્ધતિ છે જે ઓગણીસો નેવુંમાં શોધાયેલ હતી આ પદ્ધતિ સર્કિટ અને પેકેટ સ્વિચિંગ એમ બંને પદ્ધતિમાંથી બનાવેલ છે આગળ ચર્ચા થયા મુજબ આપણે જોયું કે નેટવર્કમાં સંદેશ ટ્રાન્સફર કરવામાં વધારે વાર ન થવી જોઈએ એટલે કે સર્કિટ સ્વિચિંગનો ઉપયોગ રિયલ ટાઈમ સર્વિસમાં અનુકૂળ છે એટલે કે આપણે પહેલાં વાત કરીએ સર્કિટ સ્વિચિંગની અને પેકેટ સ્વિચિંગની તો જે સર્કિટ સ્વિચિંગ હોય છે રિયલ ટાઈમમાં ડેટા ટ્રાન્સફર કરવા માટે વપરાય છે જ્યારે પેકેટ સ્વિચિંગ નેટવર્ક રિસોર્સને સરળતાથી પૂરું પાડવા એટલે કે ડેટા ટ્રાન્સફર કરવા માટે સરળતાથી અનુકૂળ મુજબ ઉપયોગમાં લેવામાં આવે છે સ્વેલ સ્ટિચિંગમાં એટલા માટે બનાવવામાં આવે છે કે નેટવર્ક અંદર માહિતી મોકલવા કે લેવામાં વધારે સમય લાગે નહીં અને સાથે સાથે નેટવર્કનો ઉપયોગ પણ ઝડપી થઈ શકે પેકેટ અલગ અલગ નેટવર્કમાં અલગ અલગ માપના હોય છે જેથી બે નેટવર્કને જોડવાને પેકેટ મેચિંગ ઓપરેશન કહેવામાં આવે છે જો મોટું પેકેટ આવે અને નેટવર્ક નાના પેકેટને ટ્રાન્સફર કરી શકતું હોય તો મોટા પેકેટના ભાગ કરવામાં આવે છે અને મોકલતી વખતે ફરી જોડવામાં આવે છે આ જ રીતે નાનું પેકેટ આવે અને નેટવર્ક મોટા પેકેટને મદદ કરતું હોય તો વધારાના બનાવટી પેકેટ ડેટા પેકેટમાં જોડવામાં આવે છે એટલે વાત કરીએ કે પેકેટ અલગ અલગ નેટવર્કમાં અલગ અલગ માપના હોય છે એટલે કે કોઈ મોટું પેકેટ મોકલવામાં આવે એટલે કે દસ હજાર બાઇટ્સનું કોઈ ડેટા મોકલવામાં આવે તો ત્યાંના નાના નાના ભાગ એટલે કે હજાર બાઇટ્સના દસ ભાગ કરીને મોકલવામાં આવે છે અને જો નાનું મેકેટ મોકલવામાં આવે તો બીજા બનાવટી ડેટા પેકેટ બનાવીને અમુક ડેટા બાઇટ્સ પૂરા પાડવામાં આવે છે અને ડેટા મોકલવામાં આવે છે એવી રીતે સેલ સ્વિચિંગમાં આ સમસ્યાને દૂર કરવામાં આવે છે એટલે કે બધા નેટવર્કમાં સેલ સાઇઝ ત્રેપન બાઇટ્સની હોય છે એટલે કે ડે જે આપણે ડેટા પેકેટ મોકલીએ છીએ નેટવર્કમાં એ સ્થાનથી બી સ્થાન સુધી પ્રારંભ સ્થાનથી અંતિમ સ્થાન સુધી તે દરેક જે ડેટા પેકેટ હોય છે તેની સાઇઝ ત્રેપન બાઇટ્સની હોય છે સ્વિચિંગ ખૂબ જ ઝડપી કામ કરે છે એટલે કે જે સેલ સ્વિચિંગ છે ખૂબ જ ઝડપી કામ કરે છે અને નેટવર્કનું બંધારણ બહુ સરળ રીતે સમજી શકાય છે નેટવર્કનું બંધારણ સરળ હોવાને કારણે એસ એન એફ એટલે કે સ્ટોર એન્ડ ફોરવર્ડિંગ ટાઈમ ઘટે છે જેથી ઝડપ વધે છે આ કારણે સેલ સ્વિચિંગને ફાસ્ટ પેટ પેકેટ સ્વિચિંગ કહેવામાં આવે છે આપણે પેકેટ સ્વિચિંગમાં આગળ અગાઉ વાત કરી કે દરેક જે પેકેટ હોય છે તેને પહેલાં સ્ટોર કરવામાં આવે છે ત્યારબાદ ફોરવર્ડિંગ કરવામાં આવે છે જ્યારે આમાં સ્ટોર અને ફોરવર્ડિંગની જે માત્રા હોય છે ઘટાડી દેવામાં આવે છે જેથી જે પેકેટ છે ઝડપથી ટ્રાન્સફર થઈ શકે આ પદ્ધતિમાં દરેક જે ડેટાગ્રામના જે ટુકડા કરવામાં આવે છે મોટા ડેટા બાઇટ્સ હોય તો ધારો કે દસ હજાર બાઇટ્સનું હોય તો દરેક નાના નાના ટુકડા ત્રેપન બાઇટ્સના સેલ બનાવવામાં આવે છે ત્યારબાદ તેને મોકલવામાં આવે છે આ પદ્ધતિ રિયલ ટાઈમ સર્વિસમાં ઉપયોગમાં લેવામાં આવે છે રિયલ ટાઈમ સર્વિસ એટલે કે વિડીયો કોન્ફરન્સિંગ ઓનલાઈન બ્રોડકાસ્ટિંગ જેવા કાર્યક્રમમાં આ સર્વિસ સેલ સ્વિચિંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ કે મોટા ટેલિકમ્યુનિકેશન નેટવર્ક એટલે જે અગત્યના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક અને તેનું બંધારણ કે મુજબનું હોય છે તેની વાત કરીએ તો પહેલાંના જમાનામાં અત્યારે આધુનિક ટેલિકોમ્યુનિકેશનની શરૂઆત ટેલિગ્રામ નેટવર્કથી શરૂ થઈ હતી જે પહેલાંના જમાનામાં ટેલિગ્રામ નેટવર્કની સ્થાપના થઈ આપણે વાત કરીએ કે સર્કિટ સ્ટિચિંગનો ઉપયોગ થતો હતો ત્યારબાદ પેકેટ સ્ટિચિંગનો ઉપયોગ થવા લાગ્યો તેના બંધારણથી જે અપડેટો આવી ક્રમશઃ વિકાસ થયો તેના મદદથી અત્યારના જે હાલનો ટેલિકોમ્યુનિકેશનનો જમાનો છે તે તેના કારણે જ અસ્તિત્વમાં છે એમ કહી શકાય હાલમાં ટેલિફોન નેટવર્ક કનેક્શન સ્વીસથી જોડાય છે અને નેટવર્ક જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલ છે જેને પીએસટી એન એટલે કે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક કહે છે કોમ્પ્યુટર નેટવર્કને ડેટા નેટવર્ક કહેવામાં આવે છે એટલે કે અત્યારે આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ ડેટાનો અરસપરસ પર મોકલવા માટે તો તેને ડેટા નેટવર્કના નામથી ઓળખવામાં આવે છે ડેટા નેટવર્ક એટલે કે હાલનું ઇન્ટરનેટ જે આપણે વાત કરી ડિજિટલ ટેકનોલોજીને કારણે કો ટેલિકોમ્યુનિકેશનના નેટવર્કમાં વધારે ફાયદા જોવા મળે છે આવા નેટવર્કને ઇન્ટરગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક કહે છે આઈએસડીએન એટલે કે ઇન્ટરગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક ટેલિફોનમાં ડેટા ટ્રાન્સફર કરવામાં અવાજ મોકલવામાં ઓડિયો ટ્રાન્સફર કરવામાં વિડીયો મોકલવા માટે સક્ષમ છે જેને મોબાઈલ કોમ્યુનિકેશન નેટવર્ક કહે છે આપણે અત્યારે મોબાઈલનો ઉપયોગ કરીને જે ટેલિકોમ્યુનિકેશન કરીએ છીએ જેવી રીતે કે ડેટા ટ્રાન્સફર કરવો અવાજ મોકલવો ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જેને આપણે આઈએસડીએન નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે જેને સાદી ભાષામાં પબ્લિક સ્વિચેડ ટેલિફોન નેટવર્ક પણ એનો ભાગ છે એમ કહી શકાય મોબાઈલ નેટવર્ક અવાજ મોકલવા કે સાંભળવા માટે બનાવવામાં આવેલું હોવાથી તેને પીએચડીનો ભાગ કહી શકાય ત્યારબાદ છે હાલમાં જે ટેલિકોમ્યુનિકેશનના ત્રણ મોટા ભાગ પાડી શકાય છે અત્યારે જે આપણે ટેલિકોમ્યુનિકેશનનો ઉપયોગ કરીએ છીએ તેના ત્રણ અલગ ભાગ પાડી શકાય જેવા કે ટેલિફોન નેટવર્ક ડેટા નેટવર્ક અને આઈએસડીએન નેટવર્ક ટેલિફોન નેટવર્ક એટલે કે જે આપણે ટેલિફોનનો ઉપયોગ કરીએ છીએ વાયરના કનેક્શન વડે તે ટેલિફોન નેટવર્ક ને ડેટા નેટવર્ક એટલે કે ડેટાનું આદાન પ્રદાન કરવા માટે જે પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ ઇન્ટરનેટના માધ્યમથી કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તેને ડેટા નેટવર્ક અને આઈએસડીએન નેટવર્ક એટલે કે આપણે જે મોબાઈલ ટેકનોલોજી છે તેની મદદથી ડેટાનું આદાન પ્રદાન કરીએ છીએ તેને આઈએસડીએન નેટવર્ક કહી શકાય તો આ બધા જ નેટવર્ક લોકોના ઉપયોગ માટે બનાવેલા છે આ ત્રણેય નેટવર્ક સ્વિચિંગ પદ્ધતિથી બનેલા છે હાલનું ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક દુનિયાનું સૌથી મોટું નેટવર્ક ગણી શકાય આ નેટવર્કમાં એક કરોડ ટેલિફોન જોડાણ આઠ કરોડ ઇન્ટરનેટ જોડાણ અને નવ કરોડ મોબાઈલ જોડાણ અને લાખ જેટલા ફેરબદલીથી બનેલ છે એટલે કે આ જે સંખ્યા આપેલી છે અત્યારે એક આ તો જૂની ડેટા કહી શકાય પણ અત્યારે આનાથી વધુ સંખ્યાના જોડાણો શક્ય હોઈ શકે તો આ જે નેટવર્ક ટાઈપ છે એમાં સ્વિચિંગ ટેકનિકોનો કયો ઉપયોગ થાય છે અને સ્વિચ ટાઈપ કેવી હોય છે તેની જાણકારી મેળવીએ તો ટેલિફોનમાં સર્કિટ સ્વિચિંગનો ઉપયોગ થાય છે આપણે વાત કરીએ પહેલાં ડેટા ડાયાગ્રામ આપણે દેખ્યું ટેલિફોનનો જેમાં અલગ અલગ સ્વિચ અલગ અલગ નોડ વડે યુઝર જોડાયેલા હોય છે એટલે કે ટેલિફોનમાં સ્વિચિંગ ટેકનિક તરીકે સર્કિટ સ્વિચિંગનો ઉપયોગ થાય છે જે ટેલિફોન સ્વિચ ટાઈપ ગણીએ તો ટેલિફોન એક્સચેન્જ એનું ઉદાહરણ લઈ શકાય પછી છે ડેટા ડેટામાં પેકેજ સ્વિચિંગનો ઉપયોગ થાય છે જે ઇન્ટરનેટ નોડનો ઉપયોગ કરે છે એટલે કે જે ડેટા મોકલવામાં આવે છે તેમાં પેકેટ ડાયગ્રામનો પેકેટ નાના નાના પેકેટોમાં ડેટા મોકલવામાં આવે છે અને સ્વિચ ટાઈપ આપણે ઇન્ટરનેટ નોડ ગણી શકાય ત્યારબાદ છે આઈએસડીએન તેને આપણે સેલ સ્વિચિંગનો ઉપયોગ કરે છે અને આઈએસડીએન એક્સચેન્જ એ આનું સ્વિચ ટાઈપ ગણી શકાય ત્યારબાદ છે લેન્ડલાઈન નેટવર્ક ટેલિફોન નેટવર્ક વિશ્વનું સૌથી મોટામાં મોટું નેટવર્ક છે આ નેટવર્કમાં મોબાઈલ કોમ્યુનિકેશન અને લેન્ડલાઇનનો સમાવેશ થાય છે કે જ્યાં ટેલિફોન નેટવર્ક છે તેમાં મોબાઈલ કોમ્યુનિકેશન અને લેન્ડલાઇનનો સમાવેશ થાય છે તો લેન્ડલાઇન નેટવર્ક વિશે સમજ મેળવીએ તો લેન્ડલાઈન નેટવર્કની શોધ અઢારસો છોતેરમાં એલેક્ઝેન્ડર બેલ દ્વારા બે વાયરની મદદથી અવાજ મોકલવામાં આવ્યો હતો તે મુજબ થઈ હતી ત્યારબાદ અઢારસો સિત્યોતેરમાં સ્વિચિંગ પદ્ધતિનો ઉપયોગ શરૂ થયો જેમાં ગ્રાહક અને ઓપરેટર એક જ બ્રેન્ડ સાથે જોડાયેલા રહેતા અને બધું જ કાર્ય મનુષ્ય ધારા થતું જેની ઝડપ ઓછી હતી ત્યારબાદ ઓગણીસ અઢારસો નેવું માં સ્વૈચ્છિક પદ્ધતિ સ્વયં સંચાલિત બનાવી એટલે કે અઢારસો સિત્યોતેરમાં જે સ્વિચિંગ પદ્ધતિ હતી એટલે કે એક એક્સચેન્જ ઊભું કરવામાં આવતું હતું તેમાં કોઈ એ ગ્રાહક છે બી ગ્રાહકને ફોન કરે છે તો જે મેન્યુઅલી એક્સચેન્જ હોય એ એનું સ્વિચ હોય એમાં જોડાણ કરતા હતા મેન્યુઅલી અને એક બી એ એથી બી સુધી જોડાણ થતું હતું અને એકબીજા સાથે વાત કરી શકતા હતા ત્યારબાદ અઢારસો નેવુંમાં સ્વિચિંગ પદ્ધતિમાં સ્વયં સંચાલિત એટલે કે ઇલેક્ટ્રો મિકેનિક થી બનેલી સ્વિચિંગનો ઉપયોગ થવા લાગ્યો તેમાં કોઈ મનુષ્યની જરૂર રહેતી નહીં ઓટોમેટિક જે સ્વિચ હતું એ સ્વિચનું જોડાણ થઈ જતું જેને જેની શોધ સ્ટો વેગર એટલે કે એલ એન બી સ્ટોવ વેગરના કારણે થઈ હતી તેમણે કરી હતી તેથી તેને સ્ટોવ વેગર પદ્ધતિ કહેવામાં આવે છે થોડા વર્ષો બાદ ઓગણીસો ત્રીસમાં ઇલેક્ટ્રોમિકેનિક પદ્ધતિમાં થોડા ફેરફાર કરી ક્રોસ બાર એક્સેન્સની શરૂઆત થઈ જ્યાંથી ડિજિટલ કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક સ્વિચ વગેરેની શરૂઆત થઈ ઇલેક્ટ્રોનિક એક્સચેન્જને સંગ્રહ કરતા પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે જે ઇલેક્ટ્રોનિક એક્સચેન્જ હોય છે તેને સ્ટોર પ્રોગ્રામ કંટ્રોલ એટલે કે એસપીસી તરીકે ઓળખવામાં આવે છે સ્વિચિંગ પદ્ધતિમાં ટાઈમના ભાગ કરી આ જે સ્વિચિંગ પદ્ધતિ હોય છે ટાઈમનું ડિવિઝન કરવામાં આવે છે આ પદ્ધતિમાં ટાઈમના ભાગ કરી આંતરિક રસ્તો બનાવવામાં આવે છે અને માહિતી આપવા અથવા લેવામાં આવે છે આ પદ્ધતિમાં અવાજના સિગ્નલ નક્કી કરેલા સમય બાદ મોકલવામાં આવે છે જો અવાજ સ્વતંત્ર લક્ષ ધરાવતો હોય તો તેને એનાલોગ કહેવામાં આવે છે ત્યારબાદ ડિજિટલ ટાઈમ ડિવિઝનની શરૂઆત થઈ જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તો આ એક આકૃતિ આપેલી છે જેમાં અલગ અલગ સ્વિચિંગ પદ્ધતિઓ વપરાય છે તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ તો આ પદ્ધતિમાં એટલે કે જે નંબર જોડવામાં આવે છે તે ફેરબદલ દ્વારા અલગ અલગ પદ્ધતિથી જોડવામાં આવે છે તે પદ્ધતિ નીચે મુજબ છે એક પલ્સ ડાયલિંગ અને બીજી છે મલ્ટીફિક્વસી ડાયલિંગ તો આપણે ડાયાગ્રામ જોઈએ તો ઓટોમેટિક જે સ્વિચ છે તેનો ડાયાગ્રામ છે તેમાં બે પદ્ધતિનો ઉપયોગ થાય છે એક ઇલેક્ટ્રોમિકેનિકલ ઇલેક્ટ્રોમિકેનિકલમાં સૌ સૌપ્રથમ સ્ટોવ વગર અને ક્રોસ બાર એક્સેન્જનો ઉપયોગ થતો હતો જે આપણે પહેલાં જોયું ત્યારબાદ ઇલેક્ટ્રોનિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી તેમાં સ્પેસ ડિવિઝન અને ટાઈમ ડિવિઝનનો ઉપયોગ થવા લાગ્યો ટાઈમ ડિવિઝનમાં ડિજિટલ અને એનાલોગ સિગ્નલનો ઉપયોગ થવા લાગ્યો અને ડિજિટલમાં સ્પેસ ડિવિઝન ટાઈમ ડિવિઝન અને કોમ્બિનેશન ડિવિઝનનો ઉપયોગ થવા લાગ્યો હવે પશ ડાઇવિંગ એ જૂની પદ્ધતિ છે તેની શોધ એલ એન બી સ્ટોવ વગરની છે સો વર્ષના ઉપયોગ પછી તેની જગ્યાએ મલ્ટિફ્રિકવન્સીનો ઉપયોગ થતો હતો તેમાં બટન દબાવતા સિગ્નલની બે આવૃત્તિ બને છે હાલમાં બટનને સ્પર્શ કરીને સિગ્નલ બનાવવામાં આવે છે જેને ડ્યુઅલ ટોન ડાયલિંગ તરીકે ઓળખાય છે આમ તેની મદદથી સિગ્નલ બને છે તેના માટે ટેકનિકલ શબ્દ ડ્યુઅલ ટોન મલ્ટિફ્રિકવન્સી એટલે ડીટી એમએફ તેમાં બે આવૃત્તિ એક જ દિશામાં બને છે એટલે કે જે પલ્સ ડાયલિંગ મેથડ હતી એમાં આપણે પહેલાંના જમાના જે ટેલિફોન હતા તે નંબર દબાવીને ગોળ ફેરવવામાં આવતું હતું એ જે દરેક નંબર દબાવવામાં આવે છે અને ગોળ ફેરવવામાં આવતું હતું તેની એક આવૃત્તિ બનતી હતી અને એ સિગ્નલ જનરેટ થતું હતું એ રીતે ટેલિફોન એક્સચેન્જને સ્વિચને એ સિગ્નલ જ જતું હતું અને જે ફોન નંબર આપણે ડાયલ કર્યો હોય ફોન એડ્રેસના સ્થાને જોડવામાં આવતું હતું જ્યારે અત્યારની વાત કરીએ તો જેની સાથે આપણે વાત કરવી છે કે જોડવા માટે બટન દબાવી સિગ્નલ મોકલવામાં આવે છે જો સામેવાળી વ્યક્તિ પાસે અનુકૂળ સાધન હશે તો તે સિગ્નલ મેળવશે આ પદ્ધતિને ડેટા ઇન વોઇસ આન્સર એટલે કે ડીઆઈવી પદ્ધતિ કહેવામાં આવે છે દાખલા તરીકે કોઈ ગ્રાહક એરલાઇન માટે કોલ કરે છે તેને અવાજ સાંભળવા મળે છે અત્યારે આપણે કસ્ટમર કેરમાં ફોન કરીએ તો અલગ અલગ અવાજ સાંભળવા મળે છે અને જે આપણે બટન દબાવીએ તે રીતે આપણને રિસ્પોન્સ આપવામાં આવે છે આ ઉદાહરણ એવું જ છે કે આપણે જ્યારે એલલાઈન માટે કોલ કરીએ છીએ તો રિઝર્વેશન માટે એક દબાવ અને માહિતી મેળવવા માટે બે દબાવ આ પદ્ધતિમાં ગ્રાહક અવાજ સાંભળી તે મુજબ નંબર દબાવે છે અને તે મુજબ આગળ પ્રક્રિયા થાય છે અને જવાબ મળે છે જે ટેલિફોન ગ્રાહક અને સેવા આપતી કંપની વચ્ચે કાર્ય કરે છે હાલમાં તેને ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ એટલે કે આઈવી કહેવામાં આવે છે ત્યારબાદ છે મોબાઈલ નેટવર્ક લેન્ડલાઇનની આપણે વાત કરીએ હવે મોબાઈલ નેટવર્કમાં કઈ પ્રકારનું સંચારણ હોય છે એનું કઈ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે અને શોધ ક્યારે થઈ તેની વિશે માહિતી જોઈએ તો તો મોબાઈલ પદ્ધતિ એ હાલની પદ્ધતિ છે જેની સેવાકીય શરૂઆત ઓગણીસો નેવુંમાં થઈ અને તેનું જે વિસ્તરણ છે બે હજાર ચારથી શરૂ થયું વધારે પ્રમાણમાં નેટવર્કમાં કોઈપણ વ્યક્તિ સાથે જોડાવા સરળતાથી જોડાણ મળે છે અને ગ્રાહકની દૃષ્ટિએ જોઈએ તો ગ્રાહક કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે વ્યક્તિ સાથે જોડાઈ શકે છે મોબાઈલ કોમ્યુનિકેશનની શરૂઆત ઓગણીસો છે છેતાલીસમાં યુએસએમાં થઈ હતી એટલે કે જે મોબાઈલ કોમ્યુનિકેશન છે તેની સૌપ્રથમ શરૂઆત ગણીએ તો ઓગણીસો છેતાલીસમાં યુએસએમાં થઈ હતી જ્યાં કારમાં ફોન રેડિયોનો ઉપયોગ થતો હતો શરૂઆતમાં એક મધ્યસ્થી સ્ટેશન બનાવવામાં આવ્યું જેમાં ઘણા બધા એન્ટીના અલગ અલગ પદ્ધતિમાં નેટવર્કમાં જોડી રેડિયો સ્ટેશન બનાવી જે બે સ્ટેશન તરીકેનો ઉપયોગ કરે છે મોબાઈલ ફોનમાં નજીકના બે સ્ટેશન સાથે કોમ્યુનિકેશન સાધી ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે જોડાય છે એટલે કે સૌ પ્રથમ યુએસએમાં એવી રીતે શરૂઆત થઈ હતી કે બધાના બધા જે અલગ અલગ એન્ટીના છે એકબીજા સાથે નેટવર્કમાં જોડી એક સ્ટેશન ઊભું કરવામાં આવ્યું તેને બે સ્ટેશન કહે છે અને આ બે સ્ટેશનમાં કોઈ પણ રેડિયો કાર ચાલક હોય એ સિગ્નલ સાધીને એનું જોડાણ શક્ય બન્યું હતું આ રીતે મોબાઈલ કોમ્યુનિકેશનની શરૂઆત થઈ હતી ત્યારબાદ સેલ્યુલર કોમ્યુનિકેશનમાં ત્રીજી પેઢીની શરૂઆત મોબાઈલ પદ્ધતિમાં થઈ પ્રથમ પેઢીની વાત કરીએ તો સેલ્યુલર મોબાઈલનો ઉપયોગ ઓગણીસો ત્યાંસીમાં યુએસએમાં સૌ પ્રથમ થયો ત્યારબાદ ઓગણીસો પંચ્યાસીમાં યુકેમાં તેનો ઉપયોગ શરૂ થયો આ બંને જે પેઢીઓ છે પ્રથમ અને બીજી બંને પદ્ધતિમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો તે ફ્રિકવન્સી મોડ્યુલેશન એટલે કે એફએમનો અવાજ માટે કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થતો હતો ત્યારબાદ કહેવાય છે કે જે યુરોપિયન કન્ટ્રી છે તેમને જીએસએમની શોધ કરી એટલે કે ગ્લોબલ સિસ્ટમ મોબાઈલ જીએસએમથી સેલ્યુલર ફોનમાં મલ્ટીમીડિયાની શરૂઆત થઈ જેને ગ્લોબલ સિસ્ટમ મોબાઈલ કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ કહે છે યુરોપિયન લોકો તેને ગ્લોબલ સિસ્ટમ મોબાઈલ તરીકે ઓળખે છે ઓગણીસો બાણુંમાં ભારતે આ પદ્ધતિને સ્વીકારી અને જીએસએમ વાળી પદ્ધતિ બીજી પેઢીની પદ્ધતિ કહેવામાં આવે છે ત્યારબાદ ઓગણીસસો બાણુંથી આપણે જીએસએમ મોબાઈલ જે ઉપયોગ કરતા હતા તેમાં જીએસએમવાળા ટેકનોલોજીવાળા મોબાઈલ આપણે ઉપયોગ થવા લાગ્યા જો મોબાઈલ નેટવર્કમાં સેલનું માપ સેલ્યુલર વિભાગમાં સરખું હોતું નથી ઉદાહરણ તરીકે સેલનું માપ નાનું રાખવામાં આવે છે જ્યારે કોઈપણ શહેરમાં વધારે ટ્રાફિક હોય એટલે એવું કરવામાં આવે છે કે જે આ બે સ્ટેશન છે અને સેલ આપણે ગણી શકીએ આકૃતિમાં જોઈ શકો છો જે ઓક્ઝાગોનલ ટાઈપના છે તો આ જે ઓક્ઝાગોનલ સાઇપ ટાઈપના સેલ છે તેનું માપ દરેક જગ્યાએ સરખું હતું નથી એટલે કે જે એરિયા નક્કી કરવામાં આવે જે બે સ્ટેશન બનાવવામાં આવે જે એરિયા હોય એક કિલોમીટરનો પણ હોઈ શકે પાંચ કિલોમીટરનો પણ હોઈ શકે આ શેના આધારે નક્કી કરવામાં આવે તો જે શહેરમાં મોબાઈલ યુઝર ઓછા હોય તો એ જે સેલ એરિયા છે એ પ્રમાણમાં મોટો રાખી શકાય અને ધારો કે ગીચ વસ્તી હોય તો ત્યાં એરિયા નાનો રાખવો પડે તેથી દરેક ગ્રાહક જોડાઈ શકે ધારો કે કોઈ બે સ્ટેશન છે છે તો તેની કેપેસિટી રિસી આપણે કનેક્શનની પાંચ લાખ છે તો પાંચ લાખ કસ્ટમર થઈ ગયા ધારો કે એક કિલોમીટરના એરિયામાં જ તો પછી એ સેલ એરિયા એટલું જ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ બીજો એક બે સ્ટેશન બનાવવામાં આવે છે અને જો એટલા ગ્રાહકો ના થાય તો જે વિસ્તરણ છે એ વધુ કરવામાં આવે છે આ રીતે કોઈ પણ સેલનું માપ નાનું અથવા મોટું હોઈ શકે છે હવે દરેક જે મૂળ સ્ટેશન છે મોબાઈલ સ્વિચિંગ સેન્ટર એમએસસી જેને આપણે કહીએ છીએ તે લેન્ડલાઇનની મદદથી જોડાયેલા હોય છે અને બે સ્ટેશન સાથે કનેક્શન ધરાવે છે ત્યારબાદ છે ડેટા ટ્રાન્સમિશન ઇન ટેલિફોન નેટવર્ક એટલે કે ટેલિફોન નેટવર્કમાં ડેટા ટ્રાન્સમિશનની શરૂઆત કેવી રીતના થઈ તેના વિશે માહિતી જોઈએ તો સૌપ્રથમ પ્રથમ ઓગણીસો પચાસમાં રિમોટ ડિજિટલ કોમ્પ્યુટરની મદદથી ડેટા ફેરબદલ કરવાની શરૂઆત થઈ રિમોટલી ટેલિફોન નેટવર્ક વિશ્વમાં એનાલોગ ટેકનોલોથી ટેકનોલોજીથી જોડાયેલું છે જે ટેલિફોન નેટવર્કની વાત કરીએ તો એ એનાલોગ ટેકનોલોજીથી જોડાયેલું છે એટલે કે જે પહેલાના ફોન હતા જે વાયર કેબલવાળા હતા એ એનાલોગ સિગ્નલનો ઉપયોગ કરતા હતા હાલમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે લેન્ડલાઇન ટેલિફોનમાં વિશ્વ કક્ષાની એનાલોગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે પીએચડીએન નેટવર્કમાં ડિજિટલ સિગ્નલનો ઉપયોગ એનાલોગ સિગ્નલ કરતાં વધારે થાય છે હવે આપણે પીએચડીએન નેટવર્કની વાત કરીએ તો એમાં આપણે સેલ્યુલર ફોનનો ઉપયોગ કરતા હતા જે આપણે ડેટાનું ટ્રાન્સફર કરવા માટે થાય છે તે જે એમાં ડિજિટલ સિગ્નલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે ડેટા કોમ્યુનિકેશન ટેલિફોન નેટવર્કમાં મોડમનો ઉપયોગ ટેલિફોન નેટવર્ક કરે છે જે આકૃતિમાં જોઈશું આપણે આગળ મોડેમ હવે આ મોડેમ છે તેનો ઉપયોગ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી જોઈએ તો મોડેમ એનાલોગ સિગ્નલ જે ટેલિફોન નેટવર્કમાંથી આવે છે તેને ડિજિટલમાં ફેરવીને કોમ્પ્યુટરને આપે છે અને કોમ્પ્યુટરના ડિજિટલ સિગ્નલ એનાલોગમાં બદલીને ટેલિફોન નેટવર્કને આપે છે એટલે કે થોડા સમય એટલે થોડા વર્ષો પહેલાં આપણે જોયું હશે કે આપણે જે ઘરે ટેલિફોન નું કનેક્શન આવતું હતું ત્યાં એક મોડમ રાખવામાં આવતું હતું ત્યાંથી પછી લેન કેબલ વડે આપણે કોમ્પ્યુટર સાથે જોડાણ કરતા હતા જે આ મુજબ કાર્ય કરતો હતું જે ટેલિફોનની લાઇનમાંથી જે સિગ્નલો આવતા હતા એ એનાલોગ સિગ્નલો કહેવાતા હતા અને મોડમની મદદથી એ સિગ્નલોને આપણે ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરીએ એટલે કે બાઇનરી ફોર્મમાં ઝીરો વનમાં કન્વર્ટ કરીને કોમ્પ્યુટરને આપતા હતા અને કોમ્પ્યુટર બ ડિજિટલ સિગ્નલો એ મોડમને આપતું હતું અને મોડમ જે તે સ્થળે એનાલોગ સિગ્નલ મારફતે આગળ કામ કરતું હતું તો મોડમ કોમ્પ્યુટર ફેરબદલ કરી વાતચીત કરે છે એટલે કે આ પ્રમાણે વાત કરી તે મુજબ મોડમ અર્ધડુપ્લેક્ષ અથવા પૂર્ણ ડુપ્લેક્ષથી કામ કરે છે એટલે કે પૂર્ણ ડુપ્લેક્ષમાં અને અર્થ ડુપ્લેક્ષમાં શું તફાવત છે તો અર્થ ડુપ્લેક્સ છે એટલે વન વે ગેટ વે કહી શકાય અને પૂર્ણ ડુપ્લેક્સ છે એ ટુ વે કોમ્યુનિકેશન કહી શકાય એટલે બંને તરફથી આપણે ડેટા લઈ શકીએ અને મોકલી શકીએ તો ડેટા ટ્રાન્સમિશનની ને ટેલિફોન નેટવર્ક આપણે દેખીએ છીએ કે જે આ કોમ્પ્યુટર છે એ મોડમથી જોડાયેલા છે અને મોડમ છે એ ટેલિફોનની લાઈનો દ્વારા જોડાયેલા છે એટલે ટેલિફોનની લાઇનો દ્વારા જે કનેક્શનો આવે મોડમમાં એ મોડમ ડિજિટલમાં ડિજિટલ સિગ્નલમાં ફેરવીને કોમ્પ્યુટરને આપે છે અને કોમ્પ્યુટર તરફથી જે સિગ્નલો આવે એ મોડમ એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરીને ટર્મિનલને આપે છે આ રીતે ડેટાનું આદાન પ્રદાન થાય છે અને એક નેટવર્ક બને છે ત્યારબાદ છે આઈએસડીએન તો આપણે આઈએસડીએનની વાત કરીએ તો ઇન્ટરગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક કેવી રીતે કામ કરે છે આપણે લેન્ડલાઇન નેટવર્કની વાત કરીએ મોબાઈલ નેટવર્કની વાત કરીએ હવે આઈએસડીએન નેટવર્કની વાત કરીએ તો આઈએસડીએન ટેકનિકની શોધ ઓગણીસો એંસીમાં થઈ હતી જેની મદદથી ટેલિકોમ્યુનિકેશનમાં ઘણા ફેરફારો થયા ત્યારબાદ તેના નવા નવા સુધારા થતા ગયા એટલે કે એમ કહી શકાય કે કે ટેલિકોમ્યુનિકેશનનો વિકાસ માટે આઈએસડીએનનો બહોળો ફાળો છે આઈએસડીએ ટેલિફોન અને ડેટા ફેરબદલ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે આઈએસડીએનનો ઉપયોગ આપણે બે તરીકે બે પદ્ધતિથી કરી શકીએ ટુ વેમાં એટલે કે ટેલિફોન માટે પણ કરી શકીએ અને ડેટાનું આદાન પ્રદાન કરવા માટે પણ કરી શકીએ ડિજિટલ સ્વિચ અને ડિજિટલ રસ્તા આ માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેવું જ છે ડિજિટલ ટેકનોલોજીમાં સુધારા થતાં આઈડીએફ એટલે કે ઇન્ટરગ્રેટેડ ડિજિટલ નેટવર્ક બન્યું અને ચાર વર્ષની અંદર આઈએસડીએની શોધ થઈ ત્યારબાદ ઓગણીસો સિત્તેરમાં આઈએસડીએન સ્થિર અને વિકસિત થયું અને ત્યારથી સામાન્ય ચેનલ સિગ્નલમાં સિદ્ધાંતોની શરૂઆત થઈ જેવી રીતે ડિજિટલ સાધનો જેવા કે ટેલિફોનની શરૂઆત થઈ ત્યારબાદ ઓગણીસો ચોર્યાસીમાં આઈએસડીએનની વ્યાખ્યા આ મુજબ સ્વીકારવામાં આવી કે આઈએસડીએન એવું નેટવર્ક છે જે આઈડીએન એટલે કે ઇન્ટરગ્રેટેડ ડેટા નેટવર્ક ટેલિફોનની મદદથી એક છેડા સાથે જોડાઈ ઘણી બધી સેવાઓ આપે છે જેવી કે અવાજ મોકલવો ડેટા બદલ કરવી એટલે કે ડેટા ટ્રાન્સફર કરવો અને એક ગ્રાહક અથવા ગ્રાહકોના નેટવર્ક માટે સંચાલન પૂરું પાડવું કોમ્યુનિકેશન પૂરું પાડવું ઉપર વાક્ય મુજબ આપણને જાણવા મળે કે આઈ એસ ડીએનું માળખું ઘણી વધારે સેવાઓ પૂરી પાડે છે અને માત્ર નેટવર્ક સેવા માટે નહીં ગ્રાહકની મંજૂરીથી એક છેડાથી બીજા છેડા સુધી ડિજિટલ જોડાણ પૂરું પાડે છે એટલે કે આઈએસડીએની બધી જ સેવા શક્તિ શક્ય સેવાનો લાભ મેળવી શકાય છે આઈએસડીએનની મદદથી હવે આઈએસડીએન માટે પ્રેરણા એટલે કે આઈએસડીએન માટે કેમ જરૂરી છે તો તેના ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે એક છે સામાજિક જરૂરિયાત સામાજિક જરૂરિયાત એટલે કે આઈએસડીએનની મદદથી આપણે વિડીયો કોન્ફરન્સિંગ કરી શકીએ છીએ એકબીજા સાથે એક એકબીજા સાથે એકબીજાના રિલેટિવ સાથે આપણે વિડીયો કોન્ફરન્સથી જોડાઈ શકીએ છીએ અલગ અલગ સ્થાન પર રહેલ વ્યક્તિઓ ની ઓડિયો કોન્ફરન્સ યોજી શકીએ છીએ ત્યારબાદ છે આર્થિક જરૂરિયાત તો આર્થિક જરૂરિયાત ધ્યાનમાં લઈએ તો તેની મદદથી બેન્કિંગની સેવાઓ બેન્કિંગની સવ સવલત માટે કોમ્પ્યુટર સુધી માહિતી આ દરેક કાર્ય પોતાના હાલના સ્થળ પરથી જ કરી શકાય એટલે કે બેન્કિંગની જ માહિતી છે કાં તો કોઈ બીજી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે વ્યાપારિક ટ્રાન્ઝેક્શન છે તો કોમ્પ્યુટરના માધ્યમથી એ આ આઈ જોડાણ વડે આપણે કરી શકીએ છીએ અને ટેકનોલોજીનો વિકાસ તો બીજા શબ્દોમાં કહીએ તો ઓટોમોબાઈલ છે ઘર છે બોટ છે રેલવેના ડબ્બા છે આ બધામાં ઇલેક્ટ્રોનિક્સની જરૂર પડે જ છે અને જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થશે તેમ તેમ આપણું જીવન ધોરણ ઊંચું લાવી શકીએ છીએ અને નવી સેવાઓ જેવી કે આપણે વાત કરીએ કે આઈએસડીએન અલગ અલગ સેવાઓ આપણને પૂરી પાડે છે તેના ઉદાહરણો નીચે મુજબ છે પહેલું છે વિડીયો ટેક્સ એટલે કે વિડીયો કોન્ફરન્સિંગ ઇલેક્ટ્રોનિક મેલ કરી શકીએ છીએ ઈમેલ દ્વારા આપણે જે મેલ કરી છીએ ત્યારબાદ છે ડે ડિજિટલ ફેસીમાઈલ ટેલિટેક્સ ડેટાબેઝ એક્સચેન્જ ઈમેજ અને ગ્રાફિક એક્સચેન્જ ડોક્યુમેન્ટ સ્ટોરેજ અને ટ્રાન્સફર ઓટોમેટિક એલાર્મ સર્વિસ ઓડિયો અને વિડીયો કોન્ફરન્સ આ બધી સેવાઓ આપણે ઓનલાઈનના માધ્યમથી આઈ દ્વારા તેનો લાભ લઈ શકીએ છીએ હવે આઈએસડીએન ચેનલની વાત કરીએ તો મૂળભૂત ચેનલની વાત કરીએ તો આઈએસડીએનમાં સામાન્ય ચેનલ સિગ્નલનો ઉપયોગ થાય છે તેમાં અલગથી સિગ્નલિંગ અને માહિતીની ફેરબદલ થાય છે તો મૂળભૂત માહિતી ચેનલની ઓળખ બી ચેનલથી થાય છે જે મૂળભૂત ચેનલ હોય છે તેને બી ચેનલ તરીકે ઓળખવામાં આવે છે તેની ઝડપ ચોસઠ કેબીપીએસ હોય છે જે આપલેથી કરવામાં આવે છે અને સિગ્નલ ડી ચેનલ છે તેની ઝડપ સોળ કેબીપીએસથી ચોસઠ કેબીપીએસ હોય છે હવે ઉપભોક્તા ઇન્ટરફેસ એટલે કે જે આ આઈએસડીએન સેવા પૂરી પાડે છે તેમાં ઉપભોક્તા ઇન્ટરફેસ કેવી રીતે ભાગ ભજવે છે તો માં ઉપભોક્તા નેટવર્કનો ઉપયોગ વિશ્વકક્ષાએ કેવી રીતે કરવો તેની ચર્ચા કરીએ તો તેનું ઉત્તમ ઉદાહરણ આપણે ઇલેક્ટ્રોનિક પાવરનો ઉપયોગ કરીએ છીએ આપણે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન ખરીશું ખરીદીશું અને આપણા ઘેલ આવીશું તો તે પ્લગમાં લગાવીશું તો તે ચાલુ થશે પરંતુ એ ચાલુ થયા બાદ આપણને એ સાધનની અંદર વાયરિંગ કેવું હોય છે તેની ખબર હોતી નથી તેની ઉત્પાદન ફી શું છે શક્તિ ફી શું છે એ કંઈ ખબર હોવીતી નથી તેવી જ રીતે ઉપયોગ કરતા હોય છે કોઈપણ ડેટાનો સરળતાથી ઉપયોગ કરી શકે છે આઈએસડીએમમાં ઉપયોગકર્તાને નેટવર્ક ઇન્ટરફેસ ધ્યાનપૂર્વક અસંગતતાને દૂર કરીને આપવામાં આવે છે હવે જે આ ઇન્ટરફેસ હોય છે તેના મૂળભૂત બે કિંમત આપણે માપી શકે છે એક મૂળભૂત પ્રાપ્ત કિંમત ઇન્ટરફેસ એટલે કે જે કિંમતે આપણને ઇન્ટરફેસ પ્રાપ્ત થાય છે અને પ્રાથમિક પાય કિંમત ઇન્ટરફેસ એટલે પ્રાથમિક ધોરણ કે આપણને જે ફી ચૂકવવી પડતી હોય છે તે ઇન્ટરફેસ હવે ત્યારબાદ છે બ્રોડબેન્ડ નેટવર્ક બ્રોડબેન્ડ આઈએસડીએન હવે બ્રોડબેન્ડ આઈએસડીએન કેવી રીતે કામ કરે છે તો બ્રોડબેન્ડ એવું નેટવર્ક છે જે બે હજાર અડતાલીસ કેબી પીએસ એટલે કે ટુ એમબી થી વધારેની ઝડપ આપે છે પ્રાથમિક એક્સેસ ઇન્ટરફેસમાં વધારેમાં વધારે ટુ એમ બી ઝડપ હોય છે એટલે કે જ્યારે બ્રોડબેન્ડ હોયની શરૂઆત કરીએ તો તેની પ્રાથમિક ઝડપ જ ટુ એમ બી શરૂ થતી હોય છે બ્રોડબેન્ડ આઈએસડીએનની ડેટા રેટની ઝડપ આના કરતાં વધારે હોય છે બ્રોડબેન્ડ આઈએસડીએન મૂળ આઈ એસડીએન નેરોબેન્ડમાંથી આવે છે એટલે કે જે બ્રોડબેન્ડ આઈએસડીએન હોય છે તેની ઝડપ ટુ એમ કરતાં વધારે હોય છે તેના તેની શરૂઆતની ઝડપની વાત કરીએ કે જ્યારે તેની શો શોધ થઈ હતી ત્યારે તેની ઝડપ માત્ર ટુ એમબીપીએસની હતી અને અત્યારે ઘણા વર્ષો બાદ તેની ઝડપમાં વધારો થયો અને તેની અત્યારે મિનિમમ ઝડપ એકસો પંચાવન એમબીપીએસ કે તેથી વધારે હોઈ શકે છે ત્યારબાદ બ્રોડબેન્ડની અંદર બે પ્રકારની સેવાઓ હોય છે એક છે ઇન્ટરેક્ટિવ સેવાઓ અને બીજી છે વહેંચણી સેવાઓ એટલે કે બે પ્રકારની સેવાઓ આપણને મળે છે ઇન્ટરેક્ટિવ સેવા એટલે કે એક છેડેથી બીજા છેડે હાલના સમયની માહિતી બંને તરફ સમાન કરી શકે તેવી જોવી એટલે કે એક જ સમયે એટલે કે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ આપણે કરી શકીએ સામાન્ય રીતે આ સેવાનો ઉપયોગ વિડીયો અને ટેલિફોનમાં થાય છે આ સેવામાં ટેલિફોન સાધન વ્યક્તિનો ફોટો લઈ અને તેને વિડિયો સિગ્નલ સ્વરૂપે મોકલી શકે છે ડાયલોગ જોડાણ ઓડિયો વિડીયો બંને મોકલી શકે છે અને બીજી વેચણી સેવા એટલે વેચણી સેવા એટલે કે ઓનલાઈન માધ્યમથી ઓનલાઈન વેબસાઇટના સ્વરૂપથી આપણે જે છાપા હોય છે મેગેઝીન હોય છે તે ઓનલાઈન આપણે વેચી શકીએ છીએ બ્રોડબેન્ડ સેવામાં સૌથી મોટો પડકાર એટલે કે તેના માટે અનુકૂળ નેટવર્ક માળખું ઊભું કરવું હોય કે બ્રોડબેન્ડ સેવામાં પડકાર શું હતો તે તો એનું અનુકૂળ માળખું ઊભું કરવું તો તેના માટે સેલ સ્વિચિંગ પદ્ધતિ પસંદ કરવામાં આવી હવે સેલ સ્વિચિંગ પદ્ધતિ કેમ પસંદ કરવામાં આવી કે સેલ સ્વિચિંગ પદ્ધતિમાં જે પેકેજ સ્વિચિંગ છે અને જે સર્કિટ સ્વિચિંગ છે બંનેના ફાયદા આપણને જોવા મળે છે જે સ્વિચની મદદથી બ્રોડબેન્ડનો ઉપયોગ માહિતીની આપલે બ્રોડબેન્ડ ગ્રાહકને અસિગ્રોનસ ટ્રાન્સફર મોડ એટીએમ પરથી થાય છે એટીએમની અંદર દરેક સેલ આભાસી સર્કિટથી ઓળખ દ્વારા જોડાયેલો હોય છે અને નક્કી કરેલ જોડાણ સાથે એક જ રસ્તા દ્વારા માહિતી પહોંચે છે જેની માહિતીને ફરી વખત ગોઠવવાની જરૂર પડતી નથી સેલ નાના અને નક્કી કરેલ માપના હોય છે એટીએમની અંદર કાર્ય કરવા માટે બે શબ્દોનો ઉપયોગ થાય છે સેગમેન્ટેશન અને રીઅસેમ્બલી એટલે કે માહિતી મોકલતી વખતે તેના વિભાગ કરવામાં આવે છે અને મેળવીને તેને ફરી વખત ગોઠવવામાં આવે છે એટલે આપણે વાત કરી કે જ્યાં જ્યાં બ્રોડબેન્ડ નેટવર્ક હોય છે તેમાં પેકેટ સ્વિચિંગ અને સર્કિટ સ્વિચિંગનો બંનેનો ઉપયોગ કરવામાં આવે છે જેને અસિક્રોન ટ્રાન્સફર મોડ એટલે કે એટીએમના નામથી ઓળખવામાં આવે છે આમાં જ્યારે આપણે ડેટા મોકલીએ ત્યારે બે પ્રકારની કાર્ય થાય છે સેગમેન્ટેશન એટલે કે જે પેકેટ હોય છે તેના ભાગલા કરવામાં આવે છે અને રીએસેમ્બલી એટલે કે મૂળ સ્થાને પહોંચે ત્યારે તેનું જોડાણ કરવામાં આવે છે એટલે કે બ્રોડબાન્ડ આઈએસડીએમ એટીએમ અને સેલ સ્વિચિંગ આ ત્રણેય ટેકનોલોજી વિશિષ્ટ ટેલિકોમ્યુનિકેશનની ટેકનોલોજી છે એટલે કે આ જે ટેકનોલોજી છે અત્યારે ટેલિકોમ્યુનિકેશનમાં જે વિકાસ થયો છે આના લીધે આને કારણે આભારી છે આ એકમમાં આપણે સ્વિચિંગ વિશે શીખ્યા પેકેટ સ્વિચિંગ શું છે ડેટા સ્વિચિંગ શું છે અને સેલ સ્વિચિંગ શું છે ત્રણ સ્વિચિંગ ટેકનિકો વિશે ચર્ચા કરી અને ચેનલ અને સર્કિટ નામના શબ્દોની સમજ મેં લીધી સ્વિચિંગના ફાયદા શું છે ગેરફાયદા શું છે તેના વિશે વાત કરી અલગ અલગ મોબાઈલ નેટવર્ક ટેલિફોન નેટવર્ક બ્રોડબેન્ડ નેટવર્ક વિશે આપણે વાત કરી ત્યારબાદ પ્રેરણાત્મક આઈએસડીએન આઈએસડીએન ચેનલ શું છે ઇન્ટરફેસ શું છે નવી નવી સેવાઓ શું છે એની વિશે વાત કરી અને સેલ્ફ રીચિંગ અને એટીએમ વિશે પણ આપણે માહિતી મેળવી તો આ વિડિયો લેક્ચરને અહીંયા વિરામ આપીએ છીએ આપણે નવા લેક્ચર સાથે નવા એકમ સાથે ફરીથી નવા વિડિયો લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આપ સર્વે વિદ્યાર્થીઓનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર याः परम्